नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती ने आपनी साथे हूँ सुप्रीति। बुलेटिन की शुरुआत में बात करिए माक्सर मा मावठा नी, तो आणंद तालुका मा वहली सवारे मावठू जोवा मळ्युं छे। भर शियाळे मावठू थता रस्ता पर पाणी भराई गया छे। आणंद वल्लभ विद्यानगर मा वरसादी झापटा पड्या। बोकरी करमसद नापाड नावली मा पण मावठू पड्युं। कमोसमी वरसादथी खेडूतोने पाकने नुकसानी भीति अत्यारे सेवाई रही छे। तो कमोसमी वरसादथी खेडूतोना पाकने नुकसानी भीति सेवाई रही छे। वहेली सवारे आ मावठू जोवा मळ्युं हतुं। आणंद तालुकामां अलग अलग जे विस्तारों छे ज्यां वहेली सवारे मावठू आव्युं हतुं। बोकरी करमसद नापाड नावलीमां मावठू आवता खेडूतोना जे पाक छे तेने नुकसानी भीति सेवाई रही छे। तो बात करें पंचमहाली, पंचमहाल जिला में कमोसमी वरसाद पड़ो है। वातावरण में पलटा साथ मावठू पड़ू। शहरा सहित आसपास विस्तारों से त्या कमोसमी वरसाद पड़ो। वरसाद खेडूत तो चिंता में मुकाया है। तुवेर घऊ रायडो मकाई पाक ने नुकसान की भीति सेवाई रही है। तो पाटण में चूंटणी समय वीडियो वायरल थयो छे। पाटण पालिकाना पूर्व प्रमुख नो वीडियो होवानी चर्चा छे। महेन्द्र पटेल दारू साथे झड़पाया होवानो आक्षेप लाग्यो छे। महेन्द्र पटेल नी गाड़ी माथी बॉटल मळ्यानो पण आक्षेप छे। स्थानिको वीडियो बनावीने आ वीडियो ने वायरल कर्यो छे। वायरल वीडियो अंगे न्यूज 18 पुष्टि नथी करतु। चूंटणी समय नो आ वीडियो छे तेवी चर्चाओ चाली रही छे। પૂર્વ પ્રમુખ આ મહેન્દ્ર ભાઈ તારો ધારાસભ્ય દારૂ પીધેલો છે અત્યારે આ તો હતો નહીં એક તો ગયો ને હવે બીજો આવી જશે એક મેં તો પકડાયો બીજો આવી જાય ભાઈ બોલાવો પોલીસ બોલાવો ભાઈ બોટલ મળી છે ભાઈ બોલાવો તમે ગમે તેના કોઈ બોલ્યું નહીં ગાડી તો નાખ તો રાખ તો દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી છે। ગુજરાતના ભવ્ય જીત પર પીએમ ને અભિનંદન આપવામાં આવ્યા છે। સાંસદોએ ગુજરાતમાં જીત બદલ સીઆર પાટીલનું પણ અભિવાદન કર્યું। આગામી રાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં મિશન 2024 માટે પણ રણનીતિ ઘડવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી સાંસદોને વિવિધ સૂચનો કરવાના છે। વાત કરીએ જૂનાગઢની, જૂનાગઢમાં ગિરધારી ગીતની સંખ્યામાં વધારો થયો છે। ગિરનારી ગીતની સંખ્યા 160 ને પાર થઈ ગઈ છે। 2018માં ગિરનારી ગીતની સંખ્યા 140 હતી। 10મી-11મી ડિસેમ્બરે ગીતની ગણતરી કરવામાં આવી હતી। સાસણગીરમાં પણ છે ગિરનારી ગીતનો વસવાટ। આ ગીત ગણતરીની વધુ વિગત વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે। અને હવે વાત કરીએ બેદરકારીના અંધાપાની। તો અમરેલીમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં સોજા આવી ગયા। શાંતાબા જનરલ હોસ્પિટલમાં 15 દિવસ પહેલા 17 દર્દીઓના મોતિયા ઓપરેશન થયા હતા, જે પૈકી 12 લોકોની આંખોમાં સોજો આવી ગયો હોવાની ફરિયાદ છે।
સુડોમોનર્ક બેક્ટેરિયાના કારણે આ ઇન્ફેક્શન લાગ્યું હોવાનું અનુમાન છે। આ 12 દર્દી પૈકી 2 દર્દી હાલ સાજા થઈ ગયા છે અને બીજી તરફ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દર્દીઓની બેદરકારી અને સમયસર તપાસ ન કરાવવાને કારણે આ ઘટના બની હોવાનું કહી રહ્યા છે। ઇન્ફેક્શન છે કે નહીં એ ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે, પણ સોજો હતો તો સોજો આપણે ઓપરેશન પછી અને કાળજી લેવાની હોય, કેટલીક આંખને ચોળાય નહીં કે આંખમાં પાણી ના જાય કે કપડું ના લાગે, અને પછી એને પાછું ફોલોઅપમાં તપાસ કરાવવા આવવાનું હોય કે બીજા દિવસે ત્રીજા દિવસે આવજો, તો કેટલાક લોકો સમયસર ફોલોઅપ કરવા તપાસમાં આવેલા નથી। તો અમરેલીમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીનો જે મામલો છે, શાંતાબા હોસ્પિટલમાં 17 ઓપરેશન થયા સુડોમોનક બેક્ટેરિયાની કારણે ઇન્ફેક્શન થયું, 12 લોકોને આ ઇન્ફેક્શન લાગ્યું હતું, 12 પૈકી 2 દર્દી સાજા થયા છે અને અન્ય દર્દીની સારવાર ચાલુ છે। કુલ 17 જેટલા ઓપરેશન થયા હતા, એમાંથી 12 જેટલા પેશન્ટ ઇન્ફેક્ટ થયા છે કે જેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા, એ સુડોમોનાર્ક બેક્ટેરિયાના કારણે થયું એવું લાગે છે। અત્યારે 2 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા છે। તો અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી બાદ કેટલાક દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને તેની અસર થઈ હતી। ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે કેટલાક દર્દીઓ રાજકોટ અને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે।